હેલો ફ્રેન્ડ્સ, હું છું મનીષા અને આપ સૌનું સ્વાગત કરું છું મારી કુકિંગ ચેનલ સ્ટાર કિચનમાં. આજે આપણે બનાવીશું બટાકા સાબુદાણાની ચકરી અથવા તો બટાકા સાબુદાણાના મૂરખા કે પછી બટાકા સાબુદાણાની વેફર. આ બટાકા સાબુદાણાની ચકરીને તમે એકવાર બનાવી અને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને પછી જ્યારે તમને નાસ્તામાં કે કંઈ વ્રત કે ઉપવાસ રહ્યા હોવ ત્યારે આ ચકરીને તળી અને તમે તેને ફરાળમાં પણ ખાઈ શકો છો. આ ચકરીને ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને તે ઘરે બનાવવાથી માર્કેટ કરતાં ઘણી સસ્તી પણ બને છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ચકરી બનાવવાનું શરૂ કરીએ. હવે સૌપ્રથમ એક મોટા વાસણમાં આપણે 1 કિલો સાબુદાણા લઈ લેશું. આ સાબુદાણા તમને માર્કેટમાં સરળતાથી મળી જાય છે. સાબુદાણાને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેશું. હવે આ સાબુદાણાને એકદમ સારી રીતે ધોઈ લીધા છે તો તેમાં 2 લિટર જેટલું પાણી નાખીશું. અહીં આપણે 1 કિલો સાબુદાણાની સામે 2 લિટર જેટલું પાણી નાખીશું. આ સાબુદાણાને આપણે એકદમ સરસ પલળી જાય ત્યાં સુધી પલળવા દેવાના છે. તો હવે તેને ઢાંકી અને આખી રાત તેને પલળવા દેશું. અથવા તો આ સાબુદાણાને 8 થી 10 કલાક માટે પલાળવાના હોય છે. સાબુદાણા આખી રાત પલળ્યા છે તો હવે તેને જોઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ પલળી અને ફૂલી ગયા છે. સાબુદાણાને આ રીતે હાથમાં લઈ અને તેને પ્રેસ કરવાથી તે ખૂબ જ સારી રીતે મેશ થઈ જાય છે. મતલબ કે આ સાબુદાણા એકદમ સારી રીતે પલળી ગયા છે. તો આ સાબુદાણામાંથી ખીચું બનાવીશું. તેના માટે મેં અહીં ગેસ ઓન કરી તેના ઉપર 1 જાડા તળિયાનું મોટું તપેલું મૂકી દીધું છે. તેમાં 1.5 લિટર પાણી નાખીશું. અહીં તમે ખીચું બનાવવા માટે જે કોઈ વાસણ લો તે હેવી બોટમનું જ લેવાનું છે, જેથી ખીચું છે તે નીચે ચોટે નહીં. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો મેં અહીં 2 મોટી ચમચી ભરીને મીઠું લીધું છે. હવે આ પાણીને એકદમ સારી રીતે ઉકાળીશું. પાણી ઉકળી જાય એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું. અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ વધારે કે ઓછી નાખી શકો છો. તેમાં 1/2 ચમચી મરી પાવડર નાખીશું. અહીં તમને આદુ મરચાંનો ટેસ્ટ કે પછી મરીનો ટેસ્ટ પસંદ ન હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો. આ પાણીને 2 મિનિટ માટે ઉકાળીશું. પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે તો હવે તેમાં પલાળેલા સાબુદાણા નાખી દેશું. સાબુદાણાને પાણીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમને લો કરી દેશું અને આમ જ આપણે લો ફ્લેમ પર આ સાબુદાણાને પકાવીશું. સાબુદાણા એકદમ ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી તેને પકાવીશું. આ સાબુદાણાને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું. તેને કન્ટિન્યુ હલાવવાની કોઈ જ જરૂર નથી. અહીં આ સાબુદાણા તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે બટાકાને પણ તૈયાર કરી લઈએ. અહીં મેં 1.25 કિલો બટાકા બાફીને લીધા છે. આ બટાકામાં જરા પણ કણી ન રહે એ રીતે મેશ કરવાના છે. તો તેના માટે આપણી પાસે જે સેવ ગાંઠિયાનો સંચો હોય તે લઈ લેવાનો અને તેમાં ગાંઠિયા પાડવાની ચકરી મૂકવાની. ત્યારબાદ તેમાં બટાકા ભરી દેવાના અને તેનું ઢાંકણ બંધ કરી 1 બાઉલમાં તેને આ રીતે કાઢી લેવાના. બિલકુલ આ જ રીતે બધા બટાકાને મેશ કરી લેશું. બટાકાને આ રીતે મેશ કરવાથી તેમાં જરા પણ કણી નથી રહેતી અને તે સાબુદાણામાં ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જાય છે. અહીં આપણે બધા જ બટાકાને મેશ કરી લીધા છે. બટાકાની એકદમ સ્મૂધ પેસ્ટ બની ગઈ છે. તો આ બટાકા સાબુદાણામાં નાખવા માટે બિલકુલ તૈયાર છે. આ બાજુ આપણા સાબુદાણા પણ તૈયાર છે. તમે જોઈ શકો છો કે તે એકદમ ટ્રાન્સપેરન્ટ બની ગયા છે. હવે તેમાં મેશ કરીને તૈયાર રાખેલા બટાકા નાખીશું અને તેને સાબુદાણાની સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું.
બટાકાને આ રીતે મેશ કરીને નાખવાથી તે સાબુદાણામાં ખૂબ જ સરળતાથી મિક્સ થઈ જાય છે। અહીં આપણે ગેસની ફ્લેમને લો જ રાખીશું અને લો ફ્લેમ પર જ તેને 5 મિનિટ સુધી હલાવીશું। 5 મિનિટ બાદ આપણે ખીચુને ચેક કરીશું તો આ રીતે ચમચાને વચ્ચે ઊભો રાખી દેવાનો અને ચમચો એમને સ્થિર ઊભો રહી જાય મતલબ કે આપણું ખીચું બિલકુલ તૈયાર છે। હવે તેને વધારે પકાવવાની બિલકુલ જરૂર નથી અને ખીચું પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે ગેસને બંધ કરી દેશું અને આ ખીચુંને થોડું ઠંડુ થવા દેશું। ખીચું ઠંડુ થઈ ગયું છે, તેને એકવાર સારી રીતે હલાવી લઈએ। ખીચું થોડું કઠણ પણ થઈ ગયું છે, હવે આમાંથી ચકરી પાડીશું। તો અહીં આપણે આ ચકરી એકદમ સરળ રીતે પાડીશું। બધા લોકો લગભગ આ રીતના સંચામાં ચકરી પાડતા હોય છે, સંચામાં આ રીતે સ્ટારની ચકરી મૂકી અને તેમાં ચકરી પાડતા હોય છે, પરંતુ અહીં આપણે આ સંચાની કોઈ જ જરૂર નથી। આપણે આ સંચા વિના પણ ખૂબ જ સરળતાથી ચકરી પાડી શકીએ છીએ। તેના માટે આ રીતની પ્લાસ્ટિકની કોઈ પણ બેગ લઈ લેવાની અથવા તો તેના માટે માર્કેટમાં પ્લાસ્ટિક કોન બેગ તૈયાર પણ મળે છે, પરંતુ આ રીતની પ્લાસ્ટિક બેગ બધાના ઘરમાં લગભગ અવેલેબલ હોય જ છે। તેમાં આ સાબુદાણા બટાકાનું ખીચું ભરી દેવાનું, આ બેગમાં ઉપર 2 ઇંચ જેટલી જગ્યા રહે એ રીતે ખીચું ભરી દેવાનું જેથી જ્યારે ચકરી પાડીએ ત્યારે પકડવામાં સરળતા રહે। તો આ રીતે પ્લાસ્ટિકની બેગમાં ખીચું ભરી લીધું છે। હવે તમારે તેમાંથી જેટલી જાડી વેફર કે પછી ચકરી પાડવી હોય એ રીતે કાતરથી કટ કરી લેવાની। હવે મેં અહીં પહેલેથી જ આ રીતે જાડું પ્લાસ્ટિક પાથરીને રાખ્યું હતું, તેના પર આપણે આ રીતે વેફર પાડીશું। હું અહીં ગાંઠિયાના શેપમાં જ વેફર પાડી રહી છું જેથી તે ઝડપથી સુકાઈ જાય। અહીં તમે તેને ચકરીના શેપમાં પણ પાડી શકો છો, પરંતુ આ રીતે પાડવાથી તે એક તો ખૂબ જ ઓછા સમયમાં સુકાઈ જાય છે અને તેને બનાવતા બિલકુલ વાર પણ નથી લાગતી, અને બીજું એ કે આ રીતે પ્લાસ્ટિકની બેગમાં ભરીને બનાવવાથી એક તો તે ખૂબ જ ઝડપથી બની જાય છે અને જે લોકો પાસે સંચો નથી તે પણ આ ચકરી બનાવી શકે છે। તો બિલકુલ આ જ રીતે બધી વેફરને પાડી લેશું। અહીં આ રીતે બધી ચકરીને બનાવી લીધી છે, તેને આમ જ આખો દિવસ સુકાવા દેશું। અહીં આ વેફરને આપણે આખો દિવસ સુકાવા દીધી છે, હવે તેને પ્લાસ્ટિકમાંથી આ રીતે ઉખાડી અને ભેગી કરી લેશું। હજુ આ વેફર પૂરેપૂરી સુકાણી નથી, થોડી લીલી છે, ત્યાં જ આપણે તેને ઉખાડી લેવાની છે જેથી તે એકદમ સરળતાથી ઉખડી જાય। તો આ રીતે બધી જ વેફરને ઉખાડી અને ફરી તેને એક આખો દિવસ તડકામાં સૂકવીશું જેથી તે એકદમ ક્રિસ્પી થઈ જાય। તો અહીં આપણે આ વેફરને એક આખો દિવસ તડકામાં સૂકવી લીધી છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સારી રીતે સુકાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે। તો આ સાબુદાણા બટાકાની વેફર સ્ટોર કરવા માટે બિલકુલ તૈયાર છે। તેને તમે પ્લાસ્ટિકની બેગમાં પેક કરી અને એરટાઇટ ડબ્બામાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો, અને પછી જ્યારે તમારે આ વેફર કે ચકરીને ખાવી હોય ત્યારે તેને તળી અને ખાઈ પણ શકો છો। હવે આપણે આ વેફરને તળીને પણ જોઈ લઈએ। તેના માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું। તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આ વેફર ઉમેરી દેશું। તો અહીં તમે જોઈ શકો છો કે વેફરને તેલમાં નાખતા તે એકદમ સરસ ફૂલી ગઈ છે। તેને તેલમાં આ રીતે 1-2 વાર ઉપર નીચે કરી અને તેને તળી લેશું। અહીં આ વેફરને મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે, જો હાઈ ફ્લેમ હશે તો વેફર છે તે બળી જશે। આ વેફર તળાઈ ગઈ છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું। બિલકુલ આ જ રીતે બીજી વેફર પણ તળી લઈએ। તો અહીં બટાકા સાબુદાણાની આ વેફર તળાઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી બની છે। આ રીતે હાથમાં લઈને જોતા તે ખૂબ જ સરળતાથી તૂટી જાય છે, મતલબ કે આપણી આ ચકરી એકદમ સોફ્ટ બની છે।
જેને મોટી ઉંમરના લોકો પણ ખૂબ સરળતાથી ખાઈ શકે છે। આ રીતે બટાકા સાબુદાણાની વેફર કે ચકરી બનાવીને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે કોઈ વ્રત કે ઉપવાસ હોય ત્યારે તળીને ખાઈ શકાય છે। આ વેફરને તળીને આપણે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ। બટાકા સાબુદાણાની આ વેફર ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો ફ્રેન્ડ્સ તમે આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। રેસિપી સારી લાગે તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી ન હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરજો। તો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે।